ले आत माथे ली तुम अभी माथे ले इन जाए डायरेक्ट नाक देवानु खिले दा 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 काका काका पछी बाबा बा सीताराम ने जय श्री कृष्ण बताई ने તો આલો 8 વાગી ગયા ને હવે આપણે ચા પાણી ને તો પીવાઈ ગયા છે બાકી બીજું બધું હજી બાકી છે ને શિવાની છે ને ઈ રહોડામાં ગઈ હવે હું કરવા ગઈ ને ઈ આપણે જોઈએ પેલા પછી બીજું બધું કરીએ શિવુ બાયણે નીકળી ગઈ રહોડામાં જઈ એકલી રોટલી લઈ આવી કેમ કે ઈ ઉઠે ને એટલે ઈ ચા દૂધ પી લઈને એટલે ગાયને રોટલી દેવા જઈએ તો એકલી લઈ આવી છે આમ જો ઊભી રે મારા હાટું તો ઊભી રે આમ જો એક જ રોટલી લીધી પછી ગાય ને દેવાની ભેંસ ને દેવાની ઉભી રે હું લઈ લઉં હજી તું ન્યાન્યા ઉપજો ન્યાન્યા ઉપજે હું રોટલી લેતી આમ હજી હો ને કે હા ચા દૂધ પીધું પી લીધું છે ને હવે બૈદાન રોટલી દેવા જાઉં ને હાલવા માંડો હાલો મારા ચંપલ પહેરી લીધા છે તે મોટા પડી જાય પછી સીવું એમાં પગ થઈ જાય પછી હજી બાયણે નથી કાઢ્યા દાદાએ હાલવા માંડા અંદર ધારિયામાં હા બૈદાન દઈ દે ધીમે ધીમે હો બસ ત્યાં ઉભી દઈ દેવાની બસ હવે એના માથે હાથ ફેરવી લે હાથ ફેરવી લે એના માથે હાથ ફેરવી લે બસ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બસ હવે હું રમું ને તાર ભેગી કે નહીં એકલી એકલી રમી એકલી એકલી રમી શિવાની ડાય ડાય થઈ ગઈ છે ડાય ડાય થઈ ગઈ બે આયથે પકડ બે આયથે લે આ તો માથે લીધું મમ્મી માથે લઈને જાય ડાયરેક્ટ નાખ દેવાનું ખીલે બસ હેઠું નાખ દે ખાઈ લે દીકુ બસ હવે આવતી રે આ બાજુ તો મમ્મી ગયા તા ખડ લેવા જો હવે ખડ વેલું કાઢી ઘડીનું લઈ આવ્યા ને આવીને ઢોરને નિરણ કરી દીધી બધું વાહિંદા ને ફરિયાન બાકી છે મમ્મી એ જો હાવેણો હાથમાં લીધો કા મમ્મી હા જય શ્રી કૃષ્ણ સીતારામ બધાયને ફરિયાન વારીએ અમે ખળ લેતો લઈ આવી હવે કાલ કરતા કેવું છે આ તો સારું છે સાંજે તો મીઠા કોગરા કર્યા હતા તુલસી પાન નો રસ પી ગઈ તુલસી તે જી તો હવાર માં એ તમે પાંદડા તો હવાર માં તો સાંજે ડૂસો આમ ભરી ને રસ પી ગઈ ને મીઠા વાળા કોગરા ગરમ પાણી ને ગરમ પાણી પીધું બે ત્રણ દી તુલસી પાન ને ખાખું ને મીઠા વાળા કોગરા કરતા મજા થઈ જાય હાલો તો હવે આપણે ઘરમાં કામ કરવા માંડીએ ને શિવું છે ને દાદા ભેગી ગઈ છે ગામમાં હા હવે કલાક પાછળ મેં કીધું એમણે લઈ જાવે નથી રહેતી નથી અટાણમાં ટૂંકમાં હા અટાણમાં કે સાયકલ ફેરવવી ને વરી સાયકલ ફેરવીએ તો વરી એને ખીચ ચડી થાય તી વરી ઉતરી ને એઠી બેહી જાય બસ દાદા લઈ ગયા છે ને ગામમાં ચક્કર મારવા તો હવે આપણે ફટાફટ કામ પતે એટલું પતાવી નાખીએ હલો તો બાજરાના રોટલા જો થઈ ગયા ને દૂધીન શાક આજ બનાવ્યું છે બપોરામાં ને સીવું એ જો અડધું રહોડું તો ભરી મૂક્યું કા મમ્મી
દાદા દીકરી આવી ગયા તે પછી રોટલા થઈ ગયા તે દાદા ખાવા બેઠા ને શિવ પાસે બેઠી તે ભેગી રોટલા ઘડતી એ જાતી હતી મારી પાસે લોટ લઈને ને તાઈ ને રોટલો ને ખાતી એ જાતી હતી પછી એને કરતી હતી કરવા દીધું ચ હવે માદણા બોલાવ્યા છે ને હવે એ હંજવારી વારવાનું કરે હાલો હવે અમારે ભેગી થોડુંક ખાઈ લે ને પછી તું ખાઈ ને હુઈ જા વેલી વેલી હવે મમ્મી કે આજ વેલી હુરાવ દેજે કેમ કે ગઈકાલે ઈસે ને મોડે સુધી 6 વાગા સુધી હાંજે ઉતી હતી ને બસ હાંજે હુએ જ નહીં ને પાછી તો રડે રમે નહીં આપણે રમાડીએ તો ને ખોટે ખોટે રડ્યા કરે ને આ મમ્મીને ને ઓલા રૂમમાં જાય પપ્પાને તે ઉઠાડી આવે ધરાર પછી લાઈટો બંધ કરી દીધી તોય એને હું જ નતું પછી ઘોડિયામાં ઈસકાવી 12 વાગા સુધી તઈ એને નીંદર આવી કા એવું કર્યું ને આમ જોતા તે છાસ ને પીધી ને જોવા દેતા સીવું જ ખાધું હો બાકી આખી આખી ભરાઈ રહી છે હવે સીધું નાવા જ જવાનું છે આમાં ચાર વાગી ગયા ને જો હજી સીવાની હતી બસ હવે ઉઠવાની તૈયારી છે આગળ હલલ કરતી હતી પણ હજી ઉઠી નત ને પપ્પા જો ગયા જવાર વાવવા મકાઈ તો વાવી લીધી હવે જવાર વાવવા ગયા અમે મમ્મી એને ચા પાણી પી લીધા ને બસ જો હવે ફરી આમ આટા મારીએ કે સીવું હમણાં ઉઠશે મમ્મી ગયા તા ચા પાણી દેવા પડેલા કપા ઉતારે ને એને ચા પાણી દઈ આવ્યા આગળ આવ્યા અમે જો હવે ચા પાણી પી લીધા ને બેઠા કા મમ્મી કે સીવું હમણાં ઉઠશે હા ચા પીધો ઓલાને પેલા દહી આવી પછી આવીને પીધો ને હવે ઢોર ને બદલાવીએ પહેને હા મમ્મી નો હવે કઈ હરખો ખુલે હાથ હાવ ભારી એકદમ થઈ ગયો શરદી હોય ને એટલે હાથ ભારે હોય જ તો પપ્પા ને ચા પાણી અહીંયા દેવા જાવ કે હવે આવતા રહે હમણાં એમ તો પપ્પા ને આપણે હવે ચા પાણી દઈ આવીએ વરી હું કે ચા ઠરી રહે મમ્મી કે આવીને પી લે પણ હું કહું વરી હમણાં ચા હાવ ઠરી રહે તો હું દઈ આવું તો હું આવી જો ચા પાણી દેવા હવે મમ્મી ઢોરને બદલાવશે નિરણ કરશે હવે અટાણે ખેતરમાં જાજુ કંઈ વાઢવાનું તો હોય નહીં સવારે ખળ લઈ આવ્યા ઓલા ઉપલા હેઠેથી એટલે હવે અટાણે સવારે વાઢવાનું છે તે મૂળેકથી વાઢશે બાકી કીપા હતા આપણે ભાગ્યું દીધેલ છે એટલે ખેતરમાં તો હવે હમણાં કંઈ કામ જ નથી આપણે નેવરાશે બાકી અટાણે માંડવી વારા છે ને એને તો ઊંચું જોવાનો વારો નહીં આવતો હોય આમાં આપણે ઘણાય લોકો વિડીયા મૂકે તે માંડવી વાળા ખેડૂતો ટાણે નવરા નહીં હોય જરાય દિવાળી ટાણે જરાય નવરાત નમરે માંડવી ભેગી કરી લઈએ ને તાતા એમાં એમાં મહિનો નીકળી જાય ને એમાં એવું ઢગલ્યું ને હોય ને બી ને બીબડીને એ તો બધું હમું કરી લઈએ તો આખી માંડવી હકલ લઈએ ને તો 2 મહિના નીકળી જાય માંડવી ભેગી કરવી વહેમી છે સાચવવી એને બાકી આ કીપા છે એ તો વીણવાનું હોય એમાં કંઈ બહુ ન હોય ને છેલ્લે હાઠિયું જઈ કાઢવાની હોય તો એમાં થોડીક ફુર્યું થાય એટલે કે કેવર આવે હાલ હવે આપણે ઉગી ગયા ચા પાણી હમણાં પપ્પા આ બાજુ આવે ને ટ્રેક્ટર લઈને તો દઈ દઉં ઢીંગાને તેડી લેવાનો હા તું તૈયાર થઈ ગઈ ને થઈ ગઈ ને વાવા હવે વાવા થઈને ક્યાં જવાનું બાબા ટ્રેક્ટર ક્યાં આપણું દાદા આવી ગયા દાદા જો જોઈ આવી ગયા છે હા આવી ગયા દાદા હવે સીવાને ટ્રેક્ટરમાં બેહું જોવે તો હા બોલો ઓ જો હરખાણી હરખાણી દાદા બોલ જોઈ બા બાને દાદા કાકા પછી બાબા પપ્પા પપ્પા
નહીં પપ્પા પપ્પા બોલો હાલો પછી ચાઈએ પપ્પા એક વાર બોલ દે કેમ જાય બોલ અરે 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 આ શિવ વર ખાણી છે દાદા ગયા થી તો હું ને શિવ ખેતર માં આવી ગયા શિવ દાદા ક્યાં દાદા ક્યાં ક્યાં એરિયામાં પપ્પા લેખ્યું જોડી ને આવી ગયા હવે પારા તાણવા ભાવેશભાઈ ની વાટ જોતા હતા પણ આજ ભાવેશભાઈ મોડાશે હજી આવ્યા ને હવે આવવા જોઈએ મમ્મી જો આગળ આવશે ખેતરમાં શિવું કે ટ્રેક્ટરમાં બેહવું હું ને શિવ અહીં ખેતરમાં આવ્યા પણ શિવ કામ કરીને દાદા ઘરે જાય ને તો અહીંયા બેહાડે દીકું અટાણ ન બેહાય અટાણે તો કામ કરે ને એ આમ જો મારા સામુ જો એ કામ કરે ને અટાણે કામ કરીને પછી ઘરે જાય ત્યાં બેહાડે પછી શિવને ટ્રેક્ટર રાખતા આવડે કે મકાઈ ભૂમ ભૂમ કરી દે જો એ મકાઈ